કોરોના નામની વૈશ્વિક મહામારીના લીધે શરૂઆતના સમયમાં પ્રાઇવેટ ડોક્ટર્સ પોતાની હોસ્પિટલ દવાખાના બંધ રાખતા હતા અને જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી જિલ્લામાં ઘણા ખરા ડોક્ટરોએ પોતાના દવાખાનાઓ હોસ્પિટલોમાં ઓપીડી શરૂ કરી દીધી છે, પરંતુ હજુ ઘણા ખાનગી તબીબો પોતાના દવાખાનામાં દર્દીઓને સારવાર આપતા નથી અને સેવાઓ બંધ કરી છે તેવું ધ્યાનમાં આવતા બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેએ ખાનગી તબીબોને પોતાની હોસ્પિટલોમાં કોવિડ-19 સિવાયની તમામ સારવાર તાત્કાલિક શરૂ કરવા જણાવ્યું છે. વધુમાં કલેક્ટરે જણાવ્યું છે કે કોવિડ-19 સિવાયના અન્ય રોગો માટેની સારવાર શરૂ નહીં કરનાર તબીબો વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કેન્સલ કરવા સહિતના પગલાં લેતા વહીવટીતંત્ર ખચકાશે નહીં તેવી ચીમકી પણ આપવામાં આવી છે. કોરોના વૈશ્વિક મહામારીના લીધે શરૂઆતમાં પ્રાઇવેટ ડૉક્ટર્સ એમનું દવાખાનું હોસ્પિટલ્સ બંધ રાખતા હતા. જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નથી અમે આઈએમએ જોડે વારંવાર મિટિંગો કરી, એમને વિનંતી કરી અને આઈએમએના સહયોગથી ઘણા ખરા ડૉક્ટર્સે ઓપીડી અને બાકી સેવાઓ આપવાનું શરૂ પણ કર્યું છે, પરંતુ હજી પણ અમુક પ્રાઇવેટ ડૉક્ટર્સ પેશન્ટ્સને કોવિડ સિવાયની જે બાકી સેવાઓ આપવાની જરૂર છે એ આપતા નથી એવું ધ્યાન ઉપર આવ્યું છે અને આ ગંભીર બાબત છે. એમાં જિલ્લા વહીવટીતંત્ર ખૂબ સિરિયસલી એક્શન લેવાની તૈયારીમાં છે. મારી જે ડૉક્ટર્સ આવી સેવા બંધ કરી છે એમને ખાસ સૂચના છે કે આપની સેવા કોવિડ સિવાયના બાકી ડિસીઝ માટેની જે આવશ્યક સેવાઓ છે એ તુરંત ચાલુ કરે, અન્યથા જિલ્લા વહીવટીતંત્રને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પગલાં લેવાની ફરજ પડશે. આ એક્ટ હેઠળથી માંડીને રજીસ્ટ્રેશન કેન્સલ કરવા સુધીની જો પગલાં લેવાના છે એના માટે જિલ્લા વહીવટીતંત્ર ખચકાશે નહીં, તો આપ સૌ એ બાબત ખાસ ધ્યાન લેશો એ વિનંતી છે.